માઉન્ટ આબુના જંગલોમાં ફરી ભીષણ આગ ફાટી નીકળી. આગ ઉપર કાબુ મેળવવા માટે 24 કલાકનો સમય લાગ્યો. સિરોહી જિલ્લાનો પહાડી પર્યટક નગર ઉનાળા દરમિયાન હંમેશા હેડલાઇન્સમાં રહે છે, કારણ કે માઉન્ટ આબુ દ્વારા રચાયેલા વિસ્તારોમાં આગના કારણે ઉનાળાની ઋતુ શરૂ થતાં જ તેને રાજ્યમાં ચર્ચાનો વિષય બની રહે છે. માઉન્ટ આબુમાં ઉનાળાની ઋતુ શરૂ થતાં આગ લાગવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. આ વખતે પણ ઉનાળાની શરૂઆત થતાં જ એપ્રિલ મહિનાથી આગ લાગવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી, પરંતુ આ 1.5 મહિનામાં 18 વાર માઉન્ટ આબુના જંગલોમાં નાની મોટી આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. DFO વિજયશંકર પાંડેના જણાવ્યા અનુસાર આ વખતે જંગલોમાં લાગેલી આગ કુદરતી નથી, પરંતુ કોઈકે આગ લગાડવાના પ્રયત્નો કર્યા છે. ગુરુવારે 2:00 PM માઉન્ટ આબુ આબુ રોડ રસ્તાની પાસે ધૂમ પોઈન્ટની પાસે અચાનક આગ દેખાવા લાગી, જેને જોઈને ફોરેસ્ટ ઓફિસમાં આની જાણકારી આપવામાં આવી હતી. જાણકારી મળતા જ જંગલ વિભાગના કર્મચારી અને આબુ રોડ અને માઉન્ટ આબુના મજૂરો ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. કુલ 75 જણાની ટીમે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, ત્યારે જઈને ગુરુવારે 2:00 PM લાગેલી આગ બીજા દિવસે શુક્રવારે 2:00 PM આગ પર કાબુ મેળવી શક્યા. આ પહેલાં પણ સ્ટર્લિંગના પરિસરમાં ઝાડીઓમાં આગ લાગી હોવાની માહિતી માઉન્ટ આબુ નગરપાલિકાની ડિઝાસ્ટર ટીમને મળી હતી, જેના આધારે ઇન્ચાર્જ રાજકિશોર શર્માએ તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવી હતી. ડિઝાસ્ટર ટીમ સહિત ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગો લાવવાના પ્રયાસો કર્યા હતા. આ વખતે પણ બધી તૈયારી કરી ઘટનાસ્થળે ટીમો મોકલવામાં આવી હતી અને ફાયર ફાઇટરો આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. વારંવાર માઉન્ટ આબુમાં આગનો સિલસિલો યથાવત થવાના કારણે ડિઝાસ્ટર ટીમ સક્રિય હોવાનું જણાઈ રહ્યું છે. અશોક રાણા વાસિયા, ZSTV, માઉન્ટ આબુ. ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્વ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.